સાથે 24,000 શ્લોકનું પારાયણ કરે તેનો બહુ જ મહિમા છે. અવસર મળે અને સમય અનુકૂળ હોય તો થઈ શકે છે, ન થઈ શકે અને ન કરી શકે એવું જ કે આ જગતમાં છે જ નહીં. આપણે ગામડાને કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. તેથી વ્યાસજી બોલ્યા છે, ઇત્તમ શિવમ પુરાણમ હે સપ્તમ સહિતમ માદરા પરિપૂર્ણમ પઠેદ્યસ્તુ સજીવન મુક્ત ઉચ્છન્તે સજીવન મુક્ત ઉચ્છન્તે. એ માણસ જીવતો હોવા છતાં તે મુક્ત સમજ્યો. જે શિવપુરાણનો પાઠ કરે છે અને માણસે આ જીવન વ્યવહારમાંથી ગમે તે રીતે સમય કાઢી અને ધર્મશાસ્ત્રોનું પારાયણ કરવું. આપણા ધર્મશાસ્ત્ર મહંત વગર, વક્તા વગર, દેવળને મંદિર વગર જ્ઞાન અને ઈષ્ટદેવનું સાનિધ્ય પાડે છે. આપણા ધર્મગ્રંથો, આપણા ધર્મશાસ્ત્રો, કોઈ સંત મહંત, કોઈ વક્તા, કોઈ દેવ મંદિર, કોઈ દેવળમાં જાયા વગર જે ધર્મશાસ્ત્રનું સેવન કરે છે તેને જ્ઞાન અને ઈષ્ટદેવનું સાનિધ્ય અપાવનારા સાક્ષાત આ ભગવાનના સ્વરૂપો છે. અને તેથી તો આપણા ગ્રંથોને આપણે માથા પર ધારણ કરીએ છીએ ને, આપણું મસ્તક છે. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને મારી એક પ્રાર્થના છે કે વાંચવાનો શોખ કેળવો, ઘરમાં સારા પુસ્તકો વસાવવા, પુસ્તક મેળવો હોય ત્યાં આંટો મારવા જાવ, બોલો લ્યો ને તો કાંઈ નહીં પણ વધારો થાય ગીરદીમાં, અથવા એકાદા પુસ્તક ઉપર નજર પડી જાય ને એમાં કદાચ આપણને યોગ્ય પુસ્તક પણ હોઈ શકે છે. આપણા સૌરાષ્ટ્રનો જ એક ભાઈ છે પણ અમદાવાદ રહે છે, એમનું મને નામ તો યાદ નહીં પણ એમની કામગીરી બહુ મને ગમેલી. એમની જે મોટી ગાડી છે પાછળ બધા ધર્મ પુસ્તકો ભર્યા છે. જે પુસ્તક પ્રેમી હોય એને ભેટમાં આપે એના માતા પિતાના નામથી. આ સમાજમાં બહુ સારા માણસો છે, જ્યારે તમે કોઈ સુંદર નવનીત અને સારું પુસ્તક વાંચો ત્યારે અમારા ગુરુંદ શાહજી એમ કહે કે આપણને એવું લાગે છે કે આજે દિવાળી આવે છે. કોઈ સારા પુસ્તકને જ્યારે વાંચો ત્યારે એમ લાગે છે કે આજે પાંખો ફૂટી નીકળે છે. એક સાહિત્યકારે બહુ સરસ વાત કરી, ચિંતનકારે, કે તીર્થમાન મંદિરે મંદિરે, મઠ મઠ આશ્રમ આશ્રમ ફરી વળ્યો, કોઈ જગ્યાએ મને શાંતિ ન મળી, તે ઉત્તમ અને શ્રેષ્ઠ પુસ્તકો વાંચવાથી જે મને વિશાંતિ મળે. તેથી યુવાન ભાઈઓ સારા પુસ્તકનો સંગ કરે. કવિ કલાપી એમ કહે, જીવિષ્ટો બની શકે ત્યાં સુધી પુસ્તકો સાથે. આપણા સૌરાષ્ટ્રના જીવિષ બની શકે તો પુસ્તકો સાથે. અને એટલું જરૂર યાદ રાખવું કે સારા મિત્રોની શોધ કરતા પહેલા સારા પુસ્તકોની શોધ કરવી. પુસ્તક એ આત્મા રહેલો બાગ છે, તેના જીવનમાં કોઈ આગ ન લાગે. અને પુસ્તકો વગરનું ઘર એ તો બારી દરવાજા વગરનું ઘર છે. તેથી મારા યુવાનોને પ્રાર્થના, વર્તમાન લેખકોને વાંચો, ભલે ધર્મશાસ્ત્રનો ખૂબ અધ્યયન કરો પણ અત્યારના વર્તમાન જે લેખકો છે સમાજને અનુરૂપ, અત્યારના સમાજને વર્તીને જે સમાજને લક્ષ્યમાં રાખીને જે લખે છે એને વાંચી આપણે. અને પુસ્તકની વાત જો મસ્તકમાં ઉતરી જાય તો જીવનમાં મસ્તી આવી જાય.
અને સારા પુસ્તકો એ રત્નો કરતા પણ મૂલ્યવાન હોય છે, તેનું કોઈ મૂલ્ય ચૂકવી ન શકે. જેટલો સમય મળે તેટલો સમય પુસ્તકનું વાંચન કરો, અધ્યયન કરો, જીવનમાં બહુ આનંદ પ્રાપ્ત થશે. જેથી વ્યાસે એમ કહ્યું, રોજ પારાયણ કરો, શિવ પુરાણમાં રોજ નિત્ય પાઠ કરો. ધર્મ પુરાણનું અધ્યયન કરવાથી આપણામાં ઉર્જા આવે, આપણામાં શક્તિ આવે છે. સુત પુરાણે કહે છે મહાત્માઓ, અધિક કહેને સે ક્યા લાભ. મહાદેવની જે કથા સાંભળે છે તેમનું દર્શન કરવા માત્રથી આપણું મંગલ નહીં પણ પરમ મંગલ થાય. હવે શિવ મહાપણની જે કથા સાંભળતા હોય ને તેમનું દર્શન કરવાથી આપણું જો મંગલ થતું હોય તો જે મહાદેવની કથા સાંભળે છે તેના પુણ્યનો મહિમા કેવી રીતે આપણે ગાઈ શકીએ. તેથી આપ સૌ બહુ જ ભાગ્યવાન છો, કારણ કે આપ ભગવાન મહાદેવની કથા સાંભળી રહ્યા છો. ભગવાન વ્યાસજી હવે શિવ મહાપણ કથાનો પ્રારંભ કરે છે. જગત પિતા ભગવાન શિવજીને પ્રથમ વંદન કરે છે. જેમની કથા કહેવાની છે એમની વંદના કરી અને ભગવાનની કથાનો પ્રારંભ કરે છે. ત્યાર પછી ભવાનીને વંદન કરે છે અને તેમના પુત્ર ભગવાન ગણેશની વંદના કરે છે. અને વ્યાસજી બોલ્યા છે, જગતઃ પિતરં શંભો, જગતો માતરં શિવ. જગત પિતા, હે ભગવાન શંભો, હું તમને પ્રણામ કરું છું. ભગવાન વ્યાસજી શંભોની વંદના કરે છે. ભગવાન શિવજીને આપણે શંભો કહીએ છીએ. આ ભુવનના કોઈ પણ દેવને આપણે શંભો કહી શકતા નથી, એ ભગવાન મહાદેવને આપણે શંભો કહીએ છીએ. તેનું કારણ કયું? કારણ એક જ કે ભગવાન મહાદેવજી ખુદ સ્વયંભુ છે. કોઈ માતા દ્વારા, કોઈ પિતા દ્વારા જેમનું પ્રાગટ્ય નથી થયું, ખુદ સ્વયંભુ છે. એ જગતના પિતા ભગવાન શંભો, હું તમને પ્રણામ કરું છું. આપણે ધૂનમાં ગાતા હોય ને ગુજરાતી ભાઈઓ, હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. ભગવાન મહાદેવનું એક નામ ભોળાનાથ છે ને. ઘણા માણસો એવું સમજે છે કે ભગવાન મહાદેવ બહુ ભોળો છે. ભગવાન મહાદેવ જો ભોળો હોય તો આખા વિશ્વનું સંચાલન કરી શકે? ભોળો માણસ તો પોતાનું ઘર પણ ન ચલાવી શકે. આ તો વિશ્વ માલકીન છે, બ્રહ્માંડ માલિક છે. 14 બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડ નો માલિક છે. પણ સજ્જન પુરુષોનું આભૂષણ તેનું ભોળ પણ, ભોળ પણ હોય. કોઈ સજ્જન માણસ હોય એમની શોભા તેનું ભોળ પણ છે. એને બધી ખબર છે કે આ માણસ કપટ કરે છે, મારી સાથે ખોટું કામ કરે છે, બનાવટ કરે, છતાં પણ એ માણસ હસતો ખેલતો રે, આને સજ્જન કહેવાય છે. આ શંકર ભગવાન છે. એ ભ્રકુટી માત્રથી પોતાનું સર્જન કરી શકતા હોય મહાદેવ, ભ્રકુટી માત્રથી જગતનું વિસર્જન કરી શકતા હોય અને સમુદ્ર મંથન કરતા સમય કાળકૂટ નામનું ઝેર નીકળતું હોય અને ભગવાન શંકર કંઠમાં રાખી આખા જગતની રક્ષા કરી શકતો હોય તો આને ભોળો કેમ કેમ? એટલું તો વિચારીએ આપણે ને આપણે એમ બોલીએ, એ તો ભોળો છે, એને કઈ ખબર જ નથી પડતી, એ તો ભોળો ના. પણ મહાપુરુષોની શોભા એનું ભોળ પણ હોય, એવા નાના બાળકની જેમ રહેતા હોય અને જીવનમાં લહેર કરી હોય ને તો બાળકની જેમ રહેવું. મોટા થઈ જાય એટલે મર્યા. જેટલા માણસો બાળકની જેમ જીવે, ઘણા માણસોના જીવન એકદમ બાળકો જેવા. આપણને એમ ખબર પડે કે એટલો એટલો મોટો ઉદ્યોગપતિ માણસ, એટલો ધનપતિ, એટલો પ્રતિષ્ઠિત પદવીધારી માણસ, પણ જીવન કેવું હસતું ખેલતું રમતું. બાળક જેવું જો જીવન હસતું ખેલતું રમતું જીવન જીવે તેને કોઈ પણ પ્રકારના રોગ ન થાય, એ માણસ તંદુરસ્ત રહે છે.
મોટાઈ તો ટાળી દે આપણને. એકવાર આવી ગયો અહંકાર, પતન થઈ ગયો. મહાદેવનું પહેલું નામ છે શંભુ, ખુદ સ્વયંભુ. ભગવાન મહાદેવના તો અસંખ્ય સંખ્યામાં નામ છે. શિવ મહાપુરાણમાં ભગવાન શિવજીના આટલા અવતારોની કથા કહી છે કે વરસાદની જેટલી ધારાઓ છે એટલા અવતાર ભગવાન શંકરના થયા છે, અને તેટલા નામ છે મહાદેવના. એટલું નહીં, સમંદરની અંદર જેટલા જલના રજકણ છે, જલના જેટલા કણ છે, અને બ્રહ્માંડમાં જેટલા રજકણ છે એટલા ભગવાન અવતાર લઈને ધરતી પર આટલી વખત આવ્યા છે. ભક્તોની રક્ષા માટે, દેવતાઓની રક્ષા માટે, ત્યારે દાનવની રક્ષા માટે. ભગવાન વ્યાસજીએ ભગવાન મહાદેવને પ્રથમ શંભુની વંદના કરી છે, કારણ કે શંકર ભગવાન સ્વયંભૂ છે તેથી શંભુની વંદના છે. હે જગતના પિતા ભગવાન મહાદેવ, હું તમને પ્રણામ કરું છું. ત્યાર પછી જગત માતા છે, શિવામ, શિવ અને શિવા. શિવ એટલે કલ્યાણ, કલ્યાણ અને કલ્યાણીને, આ શિવ અને શક્તિનો આ બધો વિસ્તાર છે. જે કઈ આપણે આપણી આંખો દ્વારા જોઈ રહ્યા છીએ એ બધું જ, સૂર્યથી લઈને પૃથ્વી સુધી, ચંદ્ર સુધી, સમુદ્રથી સરિતા, પહાડથી પાતાળ સુધી જે કઈ આપણે નિહાળી રહ્યા છીએ એ ભગવાન શિવ અને શિવાનો વિસ્તાર છે, શિવ અને શક્તિનો વિસ્તાર છે. હે મહાદેવ, અમે તમને પ્રણામ કરીએ છીએ, પણ એવી શક્તિની વંદના કરી જે શક્તિ વિશ્વના કલ્યાણ માટે વપરાતી હોય. શક્તિ તો ઘણા માણસો પાસે હોય, પણ વિશ્વ કલ્યાણ માટે જે શક્તિઓ વપરાય છે એ શક્તિની વંદના છે. સામર્થ્ય મળ્યું હોય, શક્તિ મળી હોય, એ શક્તિ નો ઉપયોગ નહીં, દુરુપયોગ નહીં, પણ સદુપયોગ થાય એવી શક્તિને પ્રણામ કર્યા છે. તેથી ભગવાન વ્યાસજી મહાદેવની વંદના કરે છે. જગતઃ પિતરં શંભો, જગતો માતરં શિવાં, તત્પુત્ર ચ કણાધીશં, નાત્વે તદત વર્ણયામહે, નાત્વે તદત વર્ણયામહે. જગત પિતરઃ શંભો, એ જગતના પિતા ભગવાન મહાદેવ, એ જગત માતા ભવાની, તત્પુત્ર જગણાધીશમ, નત્વે તદ વર્ણયામહે. તમારા ગુણોનું વર્ણન કેવી રીતે કરી શકું? આ ભગવાન વ્યાસ બોલે છે. ભગવાન વ્યાસ એમ કહેતા હોય કે તમારા ગુણોનું વર્ણન હું ન કરી શકું તો આપણે કેવી રીતે કરી શકીએ? પૂજ્ય ભાઈજી પધાર્યા છે, ઉચાતની તાલી વડે પૂજ્ય ભાઈજીનું સ્વાગત કરીએ, દર્શન કરીએ. જીરા ગામ બહુ જ ભાગ્યવાન છે, આ વર્ષના પ્રારંભની અંદર પવિત્ર સંત પુરુષના દર્શન થાય આપણા સૌના અહોભાગ્ય છે. પ્રતાપભાઈ, અશોકભાઈ, બિરજી બાપાને પ્રાર્થના, પૂજ્યભાઈજીને મંચ પર લાવતી પ્રાર્થના છે. નાનકડું જીરા ગામ કેટલું મહાન ગામ છે. આજે આપણે સૌ સદભાગી છીએ કે જીરા ગામના આંગણે ભાગવતાચાર્ય, પરમ પૂજ્ય વંદનીય ગુરુવર્ય પૂજ્ય શ્રી ભાઈજી, આ શ્રી ચોડવડિયા પરિવારના આંગણે ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞની અંદર આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે.
હું સાદર વિનંતી કરીશ શ્રી ચોટવડિયા પરિવારજીને કે અત્રે ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય ભાઈશ્રીના સ્વાગત સન્માન કરવા માટે હું સાદર વિનંતી કરું છું. શ્રી પ્રતાપભાઈ વીરજીભાઈ ચોટવડિયા, શ્રી અશોકભાઈ, શ્રી વીરજીભાઈ હરિભાઈ, શ્રી પ્રવીણભાઈ ભગવાનભાઈ, શ્રી અનિલભાઈ ભગવાનભાઈ, શ્રી ઉર્વેશભાઈ કડવેશભાઈ, બેન શ્રી મૈત્રી અને જાહ્નવીને વિનંતી છે કે પરમ પૂજ્ય ભાઈશ્રીનું આપ સાલથી સન્માન કરશો. જોરદાર તાળીઓથી આપણે પરમ પૂજ્ય ભાઈજીના આ સ્વાગત સન્માનને આપણે પણ સન્માનિત કરીશું. ચોટવડિયા પરિવાર દ્વારા સાલથી અને સ્મૃતિ ચિહ્નથી પરમ પૂજ્ય ભાઈશ્રીનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે. ગોયાણી સાહેબનું સન્માન પરમ પૂજ્ય બાપુના વરદ હસ્તે સાલ અને સ્મૃતિ ભેટથી કરવાનું હોય. શ્રી ડીએસ ગોયાણી સાહેબનું સન્માન કરવા માટે હું શ્રી પ્રતાપભાઈ અને અશોકભાઈને વિનંતી કરીશ કે આપ શ્રી ડીએસ ગોયાણી સાહેબનું સાલથી સ્મૃતિ ભેટથી આપ સન્માન કરશો. ત્યારબાદ સાથે પધારેલા શંકરભાઈ અને મનોજભાઈનું સન્માન કરવા માટે હું ભાઈ શ્રી પ્રતાપભાઈને વિનંતી કરું છું કે આપ તેમને સાલ અને સ્મૃતિ ભેટ આપી સન્માન કરશો. શંકરભાઈ અને મનોજભાઈનું સન્માન કરવા માટે હું શ્રી પ્રતાપભાઈને વિનંતી કરીશ. Thank you.
સોગોડિયા પરિવાર દ્વારા પરમ પૂજ્ય ભાઈશ્રીના સ્વાગત સન્માન બાદ આવો આપણે સૌ સાથે મળી પરમ પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં વિનંતી કરીએ કે આ તકોને અમોને આપ આશીર્વચન પાઠવશો. પરમ પૂજ્ય ભાઈશ્રીજીના ચરણોમાં વિનંતી છે કે આ તકે આપ અમોને આશીર્વચન આપશો. વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુમ ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણૌ યાભ્યાં વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ વાગરથાવિવ સંપૃક્તૌ વાગરથ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુસાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વ્યાસપીઠને વંદન. પરમ શ્રદ્ધે ગિરિબાપુ, ઉપસ્થિત વંદનીય સંતવૃંદ, વાલા સંગીતકારો, જીરા પરિવારના ભાઈ અશોકભાઈ, ભાઈ પ્રતાપ અને સૌ પરિવારજનો અને આપ સૌ સ્વજનો, ભાઈ બહેનો, નવા વર્ષની સૌને સૌથી પહેલા વહેલા તો હાર્દિક શુભકામના. અને નવા વર્ષની શરૂઆત આનાથી વધારે સારી બીજી કઈ હોય? કે ક્યારથી કથા શરૂ થઈ? ગઈકાલથી. એટલે હજી સાલ મુબારક કરીને બેઠા ત્યાં તમને, આમ તો આપણે કોઈને ત્યાં જઈએ ને સાલ મુબારક કરવા, નૂતન વર્ષાભિનંદન કરવા, એટલે એ આપણને મીઠાઈની થાળી ધરે કે આમાંથી ક્યાંક લ્યો, મોઢું મીઠું કરો. પણ મને એમ લાગે છે કે સાલ મુબારક કર્યા પછી આખું શિવ પુરાણ ધરીને એમ કહેવામાં આવે કે મોઢું મીઠું કરો. અને આનાથી માત્ર મોઢું જ મીઠું નથી થતું, આપણું મન મીઠું થાય, આપણું હૈયું મધુર થાય. અને જ્યારે મન મધુર બને ત્યારે માણસનું સંપૂર્ણ વ્યક્તિત્વ, માણસનો સંપૂર્ણ વ્યવહાર મધુરતાથી ભરાય. ભગવાન આશુતોષ શિવજીની ઉપાસના મને ભાઈ અશોકભાઈ કહેતા હતા અને ભાઈ પ્રતાપે કહ્યું કે બા શિવ ભક્ત છે અને વર્ષોથી ઘરમાં અખંડ દીવો શિવજીની પાસે જલતો રહે છે. અને એને લઈને ગિરિબાપુ અહીંયા બાજુનું બહુ નજીકમાં જ રહો ને તમે અહીંયાથી, અને એમના દ્વારા ગામમાં આટલે મોટે પાયે ને આટલી સુંદર રીતે શિવ પુરાણનું આયોજન થઈ રહ્યું છે. ન તો શિવચરિત્ર કહીએ પણ ભાગવતમાંય શિવચરિત્ર આવે છે, અને રામકથા હોય તો રામકથામાં પણ શિવજી વગર હાલવાનું જ નહીં, ગ્રંથ કોઈ પણ હોય. આપણે ત્યાં પંચદેવોપાસના છે
સૂર્ય, ગણેશ, શક્તિ, શિવ અને વિષ્ણુ. એટલે સૂર્યને ભજનારા જેના ઈષ્ટ સૂર્ય છે, આપણે ત્યાં કાઠી ભાઈઓ છે એના ઈષ્ટ જ સુરત નારાયણ. અહીંયા સુરત દેવળ મંદિર છે અને આખા એ આખો સમાજ એ સૂર્યની ઉપાસના કરનારો છે. એ લોકો ઉપાસના કરે તો સૂર્ય પંચાયતન બનાવે, વચ્ચે સૂર્યનારાયણ હોય, બાકીના ચારે દેવો આજુબાજુ. દરેક દેવતાથી સંબંધિત પંચાયતનની રચના અલગ અલગ રીતે થાય. જે ગાણપત્ય હોય ગણેશજીના ઉપાસક, તો એના માટે ગણેશજી વચ્ચે વિરાજમાન હોય અને બાકીના ચારે દેવો આજુબાજુ. પણ ત્યારે કયા ખૂણે કોણ બેસશે ગણેશ પંચાયતનમાં એ નિશ્ચિત હોય છે એની જગ્યા. જો તમે શાક્ત હો, પરાંબા ભગવતીની ઉપાસના કરતા હો, તો દેવી પંચાયતનની રચના થાય તમારા ઉપાસનાના સ્થાનમાં અને એમાં પરાંબા ભગવતી કેન્દ્રમાં હોય, બાકીના ચારે દેવો આજુબાજુ હોય. જો તમે શૈવ હો, શિવોપાસક હો, તો શિવ પંચાયતનની રચના થાય શિવજી વચ્ચે હોય, બાકીના ચારે દેવો આજુબાજુ હોય. અને જો તમે વૈષ્ણવ હોય તો વિષ્ણુ પંચાયતનની રચના થાય, ભગવાન વિષ્ણુનું જે સ્વરૂપ, પછી કૃષ્ણ હોય, રામ હોય, ભગવાન નારાયણ હોય કે તિરુપતિ બાલાજી હોય, ભગવાન વિષ્ણુનું જે સ્વરૂપ હોય એ વચ્ચે બિરાજે અને બાકીના ચારે દેવો આજુબાજુ હોય. પણ આ પાંચ દેવોની ઉપાસનાનું આપણે ત્યાં સનાતન ધર્મમાં મહત્વ છે. હવે તમે જો ગણેશના ઉપાસક હો તો ગણેશના પિતા તરીકે શિવતત્વ અનિવાર્ય, તમારે એને આદર આપવો પડે, એની પૂજા કરવી પડે. તમે કોઈને બહુ ચાહો ને એના બાપાને ગાળ્યું દો, એના બાપાને તમે ન માનો તો એમ તો થાય જ નહીં. એટલે જ્યાં ગણેશ પંચાયતન હોય ત્યાં પણ ગણેશજીના પિતા તરીકે શિવજી આપણા માટે ઉપાસ્ય છે, વંદનીય છે, પૂજનીય છે. જો તમે શાક્ત હો તો પરાંબા ભગવતીના ભવાની ત્વત્પાણી, પરાંબા ભગવતીનું પાણી ગ્રહણ કરનારા ભગવાન શિવ. અને જરાક કોક શિવજીનું અપમાન, અરે હગા બાપે શિવજીનું અપમાન કર્યું ને ભવાની સહન ન કરી શક્યા સતી, તો બીજો કોઈ શિવજીના વિશે ગમે તેમ અનાદર કરે તો પરાંબા ભગવતીએ ક્યાંથી સહી શકવાની? પોતાના સગા બાપને જે માફ નહોતા કરી શક્યા, કારણ કે શિવ અપરાધ કર્યો દક્ષ પ્રજાપતિએ, તો ત્યાં સતીના પતિના રૂપે ભગવાન શિવ આપણા માટે, શાક્તો માટે ઉપાસ્ય અને આરાધ્ય છે. જો તમે વૈષ્ણવ છો તો વિષ્ણુના આરાધ્ય રૂપે શિવ વૈષ્ણવોને માટે પણ પૂજનીય છે, કારણ કે સ્વયં વિષ્ણુ જેની આરાધના કરે. અને આરાધના એટલે કેવી સાહેબ? હરિસ્તે સાહસ્રમ કમલબ, જે ભગવાન વિષ્ણુએ હજાર કમલદલથી ભગવાન શિવજીની નિત્ય પૂજા કરવાનો સંકલ્પ કરેલો અને એમાં એક વાર હજારમાંથી એક સ્વર્ણ કમળ ઓછું થયું અને સંકલ્પ અનુસાર પૂજા થવી જોઈએ, એટલે ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો કે જ્યાં સુધી સંકલ્પ અનુસાર પૂજા ન થાય ત્યાં સુધી આસન છોડીને ઊભું ન થવાય, એ પણ ભંગ કહેવાય, અને સંકલ્પ અનુસાર પૂજા ન થાય તો પણ ભંગ કહેવાય, એ પણ પ્રત્યવાય રૂપ છે. એટલે શું કરવું? એ તો આપણે પૂજા કરતા કરતા ટેલિફોને ઉપાડી લઈએ ને પાછા કોઈક મહેમાન આવે તો વળી ભગવાનને ટાઈમ પ્લીઝ કહીને મહેમાનની હારે 15 મિનિટ ગાળીને પછી પાછા ભગવાનની પાસે બેસીએ, પણ સંકલ્પ અનુસારની પૂજા ન થાય ત્યાં સુધી વચ્ચેથી ઊભા ન થવાય. તો વિષ્ણુ ભગવાનને એમ થયું કે હજારમું કમળ ખૂટ્યું, એ અર્પણ કરવું જોઈએ, શું કરવું? મારા ભક્તો ચરણ કમળ છે એમ કહે છે, હે પ્રભુ આપના ચરણ કમળ છે, આપના નેત્ર કમળ, આપના હસ્ત કમળ,
નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિત છબી. તો હું બે પગ કમળ છે મારી પાસે, બે હસ્ત કમળ છે, બે નેત્ર કમળ છે, નવકંજ લોચન આટલા બધા કમળ છે, તો એમાંથી એક કમળ